ચલો હવે ધોરણ 7 ની અંદર જે આપણું નવું ચેપ્ટર છે 14 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો. વિદ્યુત પ્રવાહ એટલે શું તેના વિશેનું આપણે જે કંઈ પણ માહિતી જોઈતી હોય આપણે ધોરણ 6 ની અંદર ઘણું બધું ભણી ગયા છે, જેમ કે વિદ્યુત કળ છે, વિદ્યુત કોષ છે અને એના જોડાણો છે, સુવાહક છે, અવાહક છે, એ બધા જ પ્રકારના આપણે જે ઘટકો હતા વિદ્યુતના એ આપણે ધોરણ 6 ની અંદર આપણે ભણી ગયા છે. હવે જે ધોરણ 7 ની અંદર તો વિદ્યુતની ઉષ્મીય અસરો છે એના વિશેનું ઘણું બધું વધારાનું જ્ઞાન જે છે એ આપણે આની અંદર આપણે ભણશું. બરોબર, તો વિદ્યુત એટલે શું? એટલે તો વિદ્યુત કઈ રીતે ઉત્પન્ન થાય છે એ ખ્યાલ છે. બરોબર, હવે વિદ્યુત કોષ છે, વિદ્યુત બલ્બ છે, એના વિશે પણ થોડું થોડું સમજાવીશ. તો વિદ્યુત કોષ એટલે શું? તો વિદ્યુત કોષ એટલે કે જે પણ આપણે ઘડિયાળની અંદર અથવા તો કોઈ પણ એવી જગ્યાએ આપણે જે ઉપયોગ કરીએ છીએ એને વિદ્યુત કોષ કહેવાય. બરોબર, હવે વિદ્યુત કોષ પણ વાપરીએ છીએ, બેટરી પણ આપણે વાપરીએ છીએ, બંને ની અંદર ફરક શું છે? બરોબર, અહીંયા માહિતી આવી છે, બેનો તફાવત છે આપણને ક્લિયર થઈ જવો જોઈએ. બેટરી જે છે એને આપણે ફરી ફરી શું કરી શકીએ છીએ? ચાર્જ કરી શકીએ છીએ. બરોબર, એની જગ્યાએ જે વિદ્યુત કોષ છે ને એને આપણે એકવાર જ ઉપયોગમાં લઈ શકીએ એને વિદ્યુત કોષ કહેવાય. બેટરી જે છે એને આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ, જેમ કે આપણા મોબાઈલમાં છે. બરોબર, ઇન્વર્ટરની બેટરી છે, ટ્રેક્ટર છે, ટ્રકની અંદર બેટરી આવતી હોય, એ બધી બેટરીઓ છે. બરોબર, એ વારંવાર ચાર્જ થઈ શકે. વિદ્યુત કોષ એટલે એને આપણે સેલ કહીએ છીએ. બરોબર, આપણી ભાષામાં અને ઇંગ્લિશમાં આપણે સેલ જ કહેવાય છે. તો એ સેલ છે એ એવા ધાતુઓનો બનેલો હોય છે અને એક જ ટાઈમ વન ટાઈમ ચાર્જ હોય છે, એને તમે પુનઃ ચાર્જ ના કરી શકો અને એનો ફરી ઉપયોગ ના કરી શકો. બરોબર, તો પેલા વિદ્યુત પ્રવાહ એટલે શું? તો જો અહીંયા એના માટેનું આપણે છે ને પ્રવૃત્તિ ધોરણ 6 ની અંદર આપણે સમજ્યા. બરોબર, એક પ્રવૃત્તિ કે તમે તમારો હાથ છે એ કેટલી કેટલા સમય માટે સ્થિર રાખી શકો અથવા તો તેને તમે અટક્યા સિવાયનો તમે કેમ પસાર કરી શકો. તો જો એના માટે આપણે જોઈએ તો આ એકની સાથે જોડેલી એક બેટરી છે, મતલબ એક વિદ્યુત કોષ છે. બરોબર, વિદ્યુત કોષની સાથે એક કળ જોડેલી છે, કળ એટલે સ્વિચ. બરોબર, એ સ્વિચ જોડેલી છે, તેની સાથે કોણ શું જોડેલું છે? તો કે બલ્બ જોડેલું છે. બરોબર, અને આ જે કળ છે આની અંદર પ્રવાહ પસાર થાય છે. આ કેવો છે પ્રવાહ? પ્લસ. બરોબર, અને આ કેવો છે? માઇનસ, ઋણ. બરોબર, ધન અને ઋણ એના વિશે તમે 3-6 ની અંદર ભણી ગયા. તો હવે શું થશે? તો કે આ વિદ્યુત પ્રવાહ છે, બરોબર, આની અંદર અહીંયા સુધી આવી રહ્યો છે અને અહીંયા સુધી પણ જઈ રહ્યો છે. જ્યાં સુધી તમે જે આ કળનો જે ગોળ ભાગ છે એ તમે આ વચ્ચેના તારને તમે અટકવા નહીં દો ત્યાં સુધી છે આ બલ્બ છે પ્રકાશિત થશે નહીં. બરોબર, મતલબ કે તમે તમારો હાથ છે જેટલા લાંબા સમય સુધી સ્થિર રાખશો એટલા સમય સુધી જે આ બલ્બ છે એ પ્રકાશિત થશે નહીં. બરોબર, અને હવે આપણે જોઈએ તો આને તમે આમ પસાર થશો તો ક્યાંક ને ક્યાંક જરાક પ્રકટ થશે તો બલ્બ છે પ્રકાશિત થશે, કારણ કે એને એક પ્રવાહ છે, એક ઋણ પ્રવાહ છે અથવા ધન પ્રવાહ છે એ આને અહીંયા ઓલરેડી મળી જ રહ્યો. જ્યારે આને આ ટચ થઈ જશે ત્યારે વિદ્યુત પ્રવાહ છે પરિપૂર્ણ થશે અને બલ્બ છે એ પ્રકાશિત થશે. બરોબર, આ બલ્બ છે હંમેશા નાનો હોઈ શકે. બરોબર, મોટો બલ્બ છે એ આવી રીતે આપણે પ્રકાશિત ના કરી શકીએ અને જો એના મોટા બલ્બની અંદર આવી રીતે આપણે જો કોઈ પણ રીતની કોઈ પણ રમત રમીએ તો આપણે કરંટ લાગી શકે. બરોબર, હવે વીજળી કેમ ઉત્પન્ન થાય છે? વીજળી એટલે વિદ્યુત કેમ ઉત્પન્ન થાય છે એ ખ્યાલ છે. મિત્રો, આપણે કહીએ છીએ વારંવાર કે આપણે વીજળીનો બચાવ કરવો જોઈએ. બરોબર, આપણે હંમેશા કહેતા હોય કે સેવ એનર્જી. હવે સેવ એનર્જી શા માટે? પહેલાં આપણે સમજવું પડે કે એનર્જી કઈ રીતે આપણે એને ઉત્પન્ન કરીએ છીએ. બરોબર, એનર્જીને આપણે કઈ રીતે ઉત્પન્ન કરીએ છીએ? તો જો વિદ્યાર્થી મિત્રો, એનર્જી છે ને એ મોટા મોટા પાવર પ્લાન્ટની અંદર ઉત્પન્ન થાય છે. બરોબર, એ બે પ્રકારની હોય છે, એક તો રિન્યુએબલ, બરોબર, નવી ઉર્જા, એને આપણે રિન્યુએબલ એટલે કે એ ફરી ઉત્પન્ન થઈ શકે એવી, અને એક નોન રિન્યુએબલ એટલે એ ફરી ઉત્પન્ન જ થઈ શકતી. બરોબર, હવે હું તમને જે ઉર્જાની અંદર જે એનર્જીની અંદર સારા સ્વરૂપો છે એ તો પવન ઉર્જા છે. બરોબર, સૌર ઉર્જા છે, આ બધી ઉર્જાઓ છે. જળ ઉર્જા છે, બરોબર, એ બધી ઉર્જાઓ છે. કેવી? તો કે આને આપણે પાછી ઉત્પન્ન કરી શકશું, એકવાર વપરાયા પછી ફરી આવશે અને ફરી એને આપણે ઉત્પન્ન કરી શકશું. સૌર ઉર્જા છે, ઘણી બધી જગ્યાએ અત્યારે ઘરના રૂફ ઉપર લગાવેલી છે સૌર ઉર્જા, એની એના દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. બરોબર, હવે જો આ સૌર ઉર્જાની અંદર એનો પ્રકાર જે છે એ અલગ હોય છે, નહીતર બાકી બધામાં
એક જ પ્રકારે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. કોણ ઉર્જામાં છે? જળ ઉર્જામાં છે. કેવી રીતે? તો કે જો એક ટર્બાઇન હોય છે, બરાબર, મતલબ પાવર જનરેટર હોય છે, બરાબર. હવે એની અંદર, પાવર જનરેટરની અંદર અહીંયા બે ચુંબક લગાવેલા હોય છે, બરાબર, વચ્ચે તારોનું ગૂંચડું હોય છે. હવે એને કોઈ પણ શાફ્ટ દ્વારા આને ફેરવવામાં આવે છે, બરાબર. આ જે ગૂંચડું છે એને શું કરવામાં આવે છે? ફેરવવામાં આવે છે, બરાબર. એને જો તમે જેટલી પણ ગતિ ફેરવશો એ પ્રમાણે એ આ ચુંબકો હોય છે, પોતાની વિરુદ્ધ વિરુદ્ધ દિશાના એવા ચુંબકો હોય છે, ઘણા બધા ચુંબકો લાગેલા હોય છે. એને તમે જ્યારે પણ કોઈ પણ વસ્તુની મદદથી ફેરવશો ત્યારે એ ફરશે અને વીજળી ઉત્પન્ન થશે. હવે પવન ઉર્જામાં કઈ રીતે ફરે? સિમ્પલ છે. પવન ઉર્જાની અંદર જે પાંખો ફરે છે એના થકી વીજળી ઉત્પન્ન થશે. સૌર ઉર્જામાં હું તમને સમજાવીશ. જળ ઉર્જા છે તો એની અંદર કેવી રીતે? તો કે કોઈ એક બંધ બાંધેલો છે, બરાબર, હવે એનું વોટર લેવલ અહીંયા સુધી છે, તો અહીંયા એનો હાઈડ્રો પાવર પ્લાન્ટ, એને હાઈડ્રો પાવર પ્લાન્ટ કહેવાય, બરાબર. જે જળ ઉર્જામાં થી કોઈ પણ એનર્જી મેળવવામાં આવે એને હાઈડ્રો પાવર પ્લાન્ટ કહેવાય. ભાઈ એની અંદરથી એક ટર્બાઈન હશે, બરાબર. આવી રીતે તમે પાણીની અંદર કોઈ એવું એક વસ્તુ રાખી દો, આવી રીતે કોઈ પંખાવાળી, તો પાણીનો પ્રવાહ જશે આની અંદર આવશે, બરાબર. તો એ શું થશે? સોરી, એ કોઈ એક ગતિની અંદર એ ફરશે, બરાબર. જેમ કે આ છે તો આ એક ગતિની અંદર ફરવા લાગશે, તેની સાથે આવી રીતનું એક જોડાણ હોય છે અને એ ફરશે ત્યારે એ વીજળી ઉત્પન્ન કરશે. તો આ શું થયું? હાઈડ્રો પાવર પ્લાન્ટ, બરાબર. હવે એના વગરનો જે છે, જેનો આપણે વધુ ઉપયોગ કરીએ છીએ, એ કાયદેસરનો કોલસાનો થર્મલ પાવર પ્લાન્ટ, બરાબર. કોલસા દ્વારા જે આપણે કોઈ પણ વીજળીને ઉત્પન્ન કરીએ છીએ, કોલસા સળગાવી અને એના થકી જે કોઈ પણ ટર્બાઇન હોય છે એને ફેરવીને આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, એ સૌથી વધુ છે અત્યારે, બરાબર. આપણે બીજા બધા સ્ત્રોત કરતાં તેની અંદર વધુ અત્યારે કોલસાનો ઉપયોગ કરી રહ્યા છીએ. શું કહું? વીજળી ઉત્પન્ન કરવા. તો તેની અંદર શું થાય છે? તો કે કોલસો સળગે છે, સળગી ગયા પછી એનો ફરી આપણે પાછો કોલસો બનાવીને સળગાવી ન શકતા, એટલે એ એક વાર ઉપયોગ કર્યો એટલે પૂર્ણ, બરાબર. તો એ માટે આપણે હંમેશા જો આપણા રિસોર્સને આપણે લાંબા સમય સુધી આપણે જાળવવો હોય, આનું જે સ્ટોક છે પૃથ્વીના ભંડારમાં એ લિમિટેડ છે, બરાબર, તો એને આપણે લાંબા સમય સુધી જો જાળવવો હોય તો આને આપણે ઉપયોગમાં શું કરવું પડશે? ઓછું કરવું પડશે. જો હું તમને ઉપયોગમાં ઓછું લઈ શકીએ કઈ દેશો, જો તમને સમજાવું કે જો આપણા ઘરે પાણી ના આવવાનું હોય સાત દિવસ, તો આપણે શું કરીએ? તો કે પાણી છે ને એનો ખૂબ જ ધ્યાનપૂર્વક આપણે ઉપયોગ કરીએ. એનું કારણ શું? ખબર છે કે સાત દિવસ જો આપણે આ પાણીનો સ્ટોક છે આપણે ત્રણ દિવસમાં ખાલી કરી દેશું તો ચાર દિવસ પાણી માટે ખૂબ જ તકલીફ પડવાની છે. એટલા માટે આપણે શું કરીએ? તો કે એ જે સ્ટોક છે એને સાત દિવસ સુધી ચાલે ને એવી રીતના કરવાનું છે. તો મિત્રો, આપણે પણ આમાં સમજવું જોઈએ કે જે કોલસો છે ને એ લિમિટેડ સ્ટોકમાં જ છે, બરાબર. આપણે હવે બીજા દેશો પાસેથી કોલસા લેવા પડે છે, બરાબર. હવે એ જે કોલસો છે એને સળગાવીને ફરી આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ, પછી ઘણી જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થાય છે. તો આપણે આ બાબતનું થોડું સમજવું જોઈએ. હવે આની અંદર શું હોય છે, બરાબર, સૌર ઉર્જાની અંદર? તો કે જો આ વીજળી છે ને એક ઇલેક્ટ્રોનની બનેલી હોય છે, એ બધું તમને આગળ ભણવામાં આવશે. એના હું ખાલી હું થોડું ઘણી માહિતી આપી દઉં તમને સમજાય ભાષામાં. કે જો એની અંદર ઇલેક્ટ્રોન હોય છે, હવે ઇલેક્ટ્રોન છે ને જ્યારે વીજળી મતલબ વિદ્યુત પ્રવાહ નથી ને ત્યારે એ ગમે દિશામાં જતા હોય છે, મતલબ કોઈ પણ દિશા એ છે, બરાબર. એ કોઈ પણ દિશા એ કોઈ પણ આકારમાં આવી રીતે ઇલેક્ટ્રોન છે. હવે વીજળી એની અંદર તમે વિદ્યુત પ્રવાહ દાખલ કરશો ને એટલે બધા એક જ દિશામાં આવશે અને એકબીજાને ધક્કો મારશે અને જ્યાં સુધી એને જ્યાં પહોંચવું છે ત્યાં સુધી એ પહોંચી જશે, બરાબર. આ શું થયું? તો કે વીજળી નથી. તો આમાં સૌર ઉર્જામાં શું હોય? તો કે સૂર્ય હશે ને એ શું કરશે? તો કે જે ઇલેક્ટ્રોન છે ને, બરાબર, એને શું કરશે? તો કે એને છે ને એક જ દિશામાં જવા તરફ દોરશે. સૌર ઉર્જાનું કામ જ એ છે કે એને એક જ દિશામાં ફેરવવાનું, મોકલવાનું, બરાબર. અને પછી બધી જે એનર્જી છે એ બેટરીની અંદર સ્ટોર થશે અને ઇન્વર્ટર છે ઇન્વર્ટ કરી અને આપણે આપણે ઇલેક્ટ્રિસિટીની અંદર એનો ઉપયોગ કરી શકશું, બરાબર. તો આ વસ્તુ તમે સમજાઈ ગઈ હશે કે વિદ્યુત પ્રવાહ શું, પેલા વિદ્યુત શું, અને વિદ્યુત અને વિદ્યુત પ્રવાહ બંને અલગ છે, બરાબર. અને વિદ્યુત અહીંયા ઉત્પન્ન કરી અને એને જે આવવા માટેનો જે કંઈ પણ માર્ગ છે એને વિદ્યુત પ્રવાહ આપણે કહીએ, બરાબર. વિદ્યુત પ્રવાહ ક્યારે પૂર્ણ થાય? તો કે એની અંદર ધન અને ઋણ બંને મળે ને ત્યારે જ એ છે ને વિદ્યુત પ્રવાહ પૂર્ણ થાય, બરાબર. એના સિવાય એ પૂર્ણ થતો નથી, ઓકે. તો હવે
આપણે જે વિદ્યુત પ્રવાહ છે એની અંદર ઘણા આપણે સંજ્ઞાઓ અહીં વાપરવાની છે. એની સંજ્ઞાઓ કઈ? વિદ્યુતના ઘટકો કયા? ઘટકો એટલે એની અંદર જે કોઈ પણ ભાગ લેતા હોય ને એના ઘટકો થાય. વિદ્યુત ની અંદર કોણ કોણ ભાગ લે? તો કે જે કઈ પણ વસ્તુ હોય, ઓબ્જેક્ટ, જેમ કે પંખો છે તો એ વિદ્યુત પ્રવાહથી ચાલે, તો એ પણ એક વસ્તુ છે, વિદ્યુત ઘટક થયો, બરોબર. તો હવે એવી રીતે જે વિદ્યુત ઘટકો છે ને એની કઈ કઈ સંજ્ઞા આપણે અહીંયા ઉપયોગમાં લેશું, બરોબર, આપણા પાઠ્યપુસ્તકની અંદર. તો કે વિદ્યુત કોષ, વિદ્યુત કોષ એટલે બેટરી જે આપણે ઘડિયાળમાં ઉપયોગ કરતા હોય ને એવી, બરોબર, એનાથી થોડીક મોટી આવે એ, બરોબર. એક એવી હોય છે તો કે વન ટાઈમ ચાર્જ હોય છે, એક જ વાર ચાર્જ થાય છે અને અહીં એક છે, બરોબર. તો એનો જે ધન છેડો છે એ મોટો દર્શાવવા આવ્યો, ઋણ છેડો છે નાનો, બરોબર. અને આવી રીતે પરિપથ આગળ જાય છે. ઓકે, તો આ કેની થાય? તો કે વિદ્યુત કોષની, બરોબર. વિદ્યુત કોષની જે સંજ્ઞા છે આવી છે. સંજ્ઞા શા માટે આપણે ઉપયોગમાં કરીએ? તો કે ત્યાં આપણે વિદ્યુત કોષ લખીએ અને લાંબુ રૂપમાં આપણે ના કરવું પડે, આ ટૂંકમાં આપણે સમજી શકીએ. એ માટે એક જે છેડો ધન છેડો છે એ મોટો છે, ઋણ છેડો છે એ નાનો છે. પછી આવે છે વિદ્યુત બલ્બ. વિદ્યુત બલ્બ એટલે શું? તો કે જે આપણે બલ્બ નું જોડાણ કરીએ કોઈ પણ પરિપથમાં, અથવા આપણે જે ઘરે ઉપયોગ કરીએ છીએ બલ્બ, એ બલ્બ. તો બલ્બ ની અંદર શું છે? તો કે બલ્બ ની અંદર એક આવું ફિલામેન્ટ નું ગૂંચડું, બરોબર, અને ગોળાકાર ભાગ, બરોબર. એક ફિલામેન્ટ નું ગૂંચડું અને બાકી ગોળાકાર ભાગ, એ કોનું, કોની સંજ્ઞા છે? તો કે વિદ્યુત બલ્બ ની. હવે વિદ્યુત કળ. વિદ્યુત કળ એટલે શું? તો કળ એટલે સ્વિચ. આપણે પંખો છે, લાઇટ છે, લેમ્પ છે, બધું ઓન ઓફ કરવા માટે જે સ્વિચ નો ઉપયોગ કરીએ છીએ ને આપણે, જે આપણી ભાષામાં એને સાપ કહે છે ને, સાપ, એ, બરોબર. તો હવે કળ છે ઓન હોય ત્યારે એને કઈ રીતે દર્શાવવાની? તો ઓન હોય ત્યારે આવી રીતે દર્શાવવાની, બરોબર. એનો આ એક ધ્રુવ છે, આ બીજો ધ્રુવ છે, આ પ્લસ અહીંયા સુધી પાવર આવે છે, અને આ કળ જે છે આવી રીતે હોય છે અને એને આપણના જે ઋણ ધ્રુવને અડી જાય છે ત્યારે પ્રવાહ છે પસાર થાય છે, બરોબર. એટલે એ કઈ કન્ડિશનમાં છે? તો કે એ અત્યારે પ્રવાહ ઓન દિશામાં છે, મતલબ પ્રવાહ એની અંદર ચાલુ છે જ્યારે આવી રીતના કોઈ સંજ્ઞા હોય ત્યારે. હવે આવે છે બેટરી. બેટરી એટલે શું? તો કે એની અંદર એક સાથે ઘણા બધા સેલો છે જોડેલા હોય, એને શું કહેવાશે? બેટરી, બરોબર. અને એ કેવી હોય છે? ચાર્જેબલ હોય છે. ઓકે, તો બેટરી જે છે તો એના, એની અંદર કેવી ગોઠવણ થશે? તો કે એની અંદર એવી ગોઠવણ થશે કે એક છેડો નાનો, પછી બીજો છેડો મોટો, પછી આવું ચાલુ રહેશે, પાછો નાનો, પાછો મોટો. હવે આવું કેવી રીતે? તો જો હું તમને સમજાવું, આ એક છે, આ એક સેલ છે, એ પ્લસ માઇનસ, પછી એક આ બીજો સેલ છે, તો એ માઇનસ ને આ પ્લસ આવી રીતે એનું જોડાણ થઈ શકશે, બરોબર. પ્લસ પ્લસ ને માઇનસ માઇનસ નું જોડાણ ના થાય, બરોબર. માઇનસ પ્લસ ને પ્લસ માઇનસ નું જોડાણ થાય, તો આવી રીતે આ બે નું જોડાણ થશે. તો આ જે છેડો છે માઇનસ એટલે નાનો રહ્યો, બરોબર. પાછો છેડો કેવાયો? મોટો. પછી પાછો આ ટપકા ટપકા એવો કે એમાં બીજા ઘણા બધા છેડો આ પરિપથમાં જોડાયેલા છે, પછી કેવો ભાગ આવ્યો? નાનો એટલે માઇનસ, મોટો ભાગ આવ્યો એટલે પ્લસ. અને તમે આમ ઉલટું પર લખી શકો, બરોબર. આને તમે અહીંથી પકડી નામ ફેરી દો તો મોટો ભાગ છે આ બાજુ આવી જાય, એટલે એમાં કશું કઈ પ્રોબ્લેમ રહેવાની નથી. તમે મોટો ભાગ એ પેલો પણ દર્શાવી શકો. જો આ મોટો ભાગ દર્શાવ્યો હોય તો આને કેવો ભાગ દર્શાવવાનો? નાનો. અને આને કેવો દર્શાવવાનો? પાછો મોટો. અને આને કેવો? પાછો નાનો. એટલે પ્લસ માઇનસ ની આ જે કન્ડિશન છે એ પ્રમાણે થવું જોઈએ. જોડાણ તાર બંધમાં. બંધ એટલે શું? તો કે પ્રવાહ નથી જતો ભાઈ, પ્રવાહ ની પસાર થઈ શકતો નથી. તો એના માટે શું હશે? તો કે કળ છે કેવી હશે? ઊંચી હશે, પ્રવાહ અહીંથી પસાર નહીં થાય, બરોબર. સમજાવી વાત? તો આ બધી વસ્તુ છે, તમે આગળના ધોરણ થોડું ઘણું ભણેલા છે એટલે તમારે ખાલી માત્ર અહીંયા આપણે રિવિઝન કરવાનું છે. વિદ્યુત કળ શું છે, કોષ શું છે, બલ્બ શું છે, બેટરી શું છે, જોડાણ તાર, હજુ એ રહી ગયું. જોડાણ તાર એટલે શું? તો કે તાર સીધી લાઈન દર્શાવવામાં આવી હોય તો એ જોડાણ તાર છે, બરોબર. તો અહીંયા આપણું આ જે વિદ્યુત ટોર્ચ, રિમોટ, રમકડા, બરોબર, આ બધાની અંદર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરોબર. જે આપણે એવડો લગાડીએ છીએ તે સેલ, એની અંદર પાછો પ્રકાર આવે છે, બટન સેલ આવે છે, પછી એવડો મોટો જે સેલ આવે છે, કોષ આવે છે. આપણે અહીંયા વિજ્ઞાનની અંદર એને વિદ્યુત કોષ કહેવામાં આવે છે. એની અંદર જે પ્રવાહ હોય છે એનાથી આપણે કરંટ લાગતો નથી, કરંટ એટલે શોક લાગતો નથી, બરોબર. હવે આપણે જોઈએ કે બેટરી કેમ કહેવાય? તો કે બે થી વધુ વિદ્યુત કોષને આપણે જોડાણ કરી દઈએ ને એને બેટરી કહેવાશે, ઓકે. હવે બે થી ત્રણ નું જોડાણ જે કરવાનું છે કઈ રીતે કરવાનું? તો કે આ એક સેલ થયો, બરોબર, એનો પ્લસ પ્લસ ભાગ, બરોબર. હવે એનો તાર લઈ લીધો આપણે, પછી એનો માઇનસ ભાગ છે બાકી રહે છે. હવે એ માઇનસ ભાગને બીજા પ્લસ ભાગ સાથે જોડવાનો આવી રીતે, ઓકે.
આવી રીતે જે ઘણા બધા સેલોને આપણે જોડાણ કરીએ ને એને શું કહેવાશે? બેટરી કહેવાશે. ઓકે, ચલો આનું જોડાણ છે અહીંયા, આ છે માઇનસ, આ છે પ્લસ, માઇનસ પ્લસ, એનું જોડાણ. હવે જો આમાં જોડાણ કોનું કોનું ન થાય, તો માઇનસ માઇનસનું ક્યારેય જોડાણ ન થાય, એટલે જોડાણ થાય તો એ વિદ્યુત પ્રવાહ આપે નહીં. તમારે ટ્રાય કરવી હોય ને, તમારે આવું ટ્રાય કરવી હોય ને કે તે વિદ્યુત થાય કે ન થતું, તો જે તમારા રિમોટ આવે છે ને ઘરમાં એના સેલ બદલાવી નાખો, એની દિશા બદલાવી નાખો, ગમે માત્ર એક સેલની દિશા બદલાવી નાખો બરોબર, તો એ પણ નહીં ચાલે બરોબર. કારણ કે એ તમારું જે રિમોટ છે કામ કરવાનું બંધ કરી દેશે, એની દિશા પ્લસ માઇનસ છે ને ફેરવી નાખવાની એક વાર. ઓકે, હવે એની અંદર બે સેલ હોય ને આવી રીતે, હવે એમાંનું કોઈ એ કાઢી નાખશું ને તોય નહીં ચાલે. એનું કારણ શું? તો કે જો આનો આ બીજો છેડો છે બરોબર, આનો આ પહેલો, એટલે આનો આ પ્લસ ને આનો આ માઇનસ. હવે જો આવું છે ને જોડાણ હોય છે એની અંદર વાસ્તવિક. ઓકે, પણ ત્યારે તમે બેટરી મતલબ રિમોટ ની અંદર કેવું જોડાણ હોય છે? તો અહીં મેં મોટા સેલ બનાવી દીધા બરોબર, હવે આ પ્લસ આ માઇનસ. ઓકે, હવે આ માઇનસ ને આ પ્લસ, આવી રીતના એમાં જોડાણ હોય છે. ઓકે, તો આનું જોડાણ છે એ કોની સાથે હોય છે? આની સાથે હોય છે, અને આનું અને આનું જોડાણ રિમોટની જે કોઈ પેનલ હોય છે, કંટ્રોલ પેનલ, એની સાથે હોય છે. ઓકે, તો તમે જ્યારે એક સેલ નાખો છો ત્યારે પ્રવાહ અહીંયાથી મતલબ અહીંયા તો પહોંચી જાય છે બરોબર, અહીંયા સુધી પહોંચી જાય છે, પણ અહીંયા તમે સેલ નથી નાખેલો, તમે અહીંયા કોષ નથી નાખેલો, આ કોષ નથી, એનું જગ્યા ખાલી છે, તો એ પ્રવાહને પસાર થવા દેતો નથી. તો તમારી પાસે એક જ સેલ છે મતલબ એક જ કોષ છે, અને કામ તમારે ચલાવવું છે, તો કઈ રીતે ચલાવવાનું? તો તમારે શું કરી દેવાનું? કોઈ પણ એવો વિદ્યુત તાર છે ને એને એની સાથે જોડી દેવાનું. કોની સાથે જોડી દેવાનું? તો કે આની સાથે આવી રીતે જોડી દેવાનું વચ્ચે, તો તમારો જે એક સેલ સાથે પણ કામ ચાલશે. તમારે આ પ્રયત્ન કરો, ઘરે પ્રયત્ન કરજો, જ્યારે તમે વિડીયો જોવો ને ત્યારે તમે યાદ કરીને આ પ્રયત્ન કરજો, તમારો જે પણ કઈ વસ્તુ રિમોટ છે એ ચાલશે નહીં. તમે એક પણ વિદ્યુત કોષને રિમૂવ કરશો ને તો એ ચાલશે નહીં, કારણ કે એનો પરિપથ છે, પરિપથ છે, પ્રવાહ છે, એ તૂટી જશે બરોબર. તો એને જોડવા માટે તમે કંઈ પણ બીજો નાનો તાર લઈને એને જોડી દેશો ને તો એ તમારું કામ ચાલુ થઈ જશે. ઓકે, તો આ જે થયું શું? તો કે બીનો વિદ્યુત કોષમાંથી બેટરી બનાવવી. અહીં બેટરી કીધી, બેટરી એટલે શું? તો કે ઘણા બધા કોષો. ઓકે, હવે તો કે આના માટેનું જો કોઈ પણ સ્ટેન્ડ હોય છે એ બજારમાં આપણને મળતા હોય છે, ઘણા આવા હોય છે, સીધે સીધા સ્ત્રંગ હોય છે, અને ઘણા આવી રીતે પણ હોય છે બરોબર. આવા ભાગે તો એનો ઉપયોગ આપણે કેમ કરી શકીએ ભાઈ? તો કે આપણે એવા ઘણા બધા એવા વિદ્યાર્થી હોય ને એ એવા ઉત્સાહી હોય છે, અને એમાંથી કંઈક નવું બનાવતા હોય છે બરોબર, ત્યારે એ આ ભરપૂર આવી ટેકનિકનો ઉપયોગ કરતા હોય છે બરોબર. એને બધી ખબર હોય છે કે આ પ્લસ માઇનસ શું છે, એનું જોડાણ કઈ રીતે થાય છે બરોબર. હવે કોઈને આની અંદર ઈચ્છા જ ના હોય બરોબર, કોઈ પણ નવું નવું શીખવાની, તો એની અંદર આવું કંઈ પણ મને નથી બરોબર. હું એ કંઈ નવા નવા રમકડાઓ કે એવું કશું બનાવી શકતો નથી આમાંથી બરોબર. હવે તો કે આપણે હવે શું છે? તો કે હવે પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ પહેલી છે, એની અંદર શું કરવાનું છે? તો કે એની અંદર આપણે વિદ્યુતનો પરિપથ છે એને બનાવવાનો છે, વિદ્યુતનો બલ્બ જે છે આપણે શરૂ કરવાનો છે, અને એ બલ્બને છે ને બંધ હાલતમાં એનું પરિપથ દોરવાનું છે, અને જે ચાલુ થશે ઓપન થશે ત્યારે એનું પરિપથ દોરવાનું છે અને ચાલુ કરવાનું છે. તેના માટે આપણે શું જોડશું? તો કે એક બેટરી લેશું બરોબર, બેટરી લીધી આપણે, આ પ્લસ આ માઇનસ એનો એક છેડો છે એ કળ સાથે જોડી દેશું બરોબર. આ કળ છે અત્યારે કઈ કઈ કન્ડિશનમાં છે? ઓપન કન્ડિશનમાં છે, સોરી ઓપન કન્ડિશનમાં છે, ચાલુ કન્ડિશનમાં. ઓકે, તો એ પછી બલ્બને મળશે એક ધ્રુવ, પ્લસ ગણો સોરી માઇનસ ગણો. ઓકે, તો બલ્બને મળ્યો, અહીં બલ્બ છે બરોબર, એની અંદર ફિલામેન્ટનું ગૂંચળું છે. હવે એ બીજો છેડો છે એ આના બીજા છેડા સાથે થઈને ભેગો થઈ જશે. તો આ એક આપણું મતલબ કન્ડિશન છે, આ એક વિદ્યુત કોષ છે, આ કોડ છે, આ બલ્બ છે, અને આ વિદ્યુત તાર છે. તો એના આપણે પરિપથ દોરવાના છે. તો પરિપથ કઈ રીતે દોરાય? જો હું એવા ચાલુ કન્ડિશનનો એક પરિપથ દોરું છું, તો હવે એની અંદર આપણી પાસે સંજ્ઞા કઈ હતી? તો કે આવી હતી. તો કે આ શું થયું? તો કે આ વિદ્યુત કોષ થયું. ઓકે, કમ્પ્લીટ. હવે તમે એમ ના કહેતા કે અહીં સાહેબ પાવર પૂરો નથી થતો, અહીં કોષ આવી ગયો એટલે કોષ પાવર પૂરો કરી દે. ઓકે, હવે આગળ જશે, આગળ કળ આવશે બરોબર. આ કળ કઈ છે? બંધ હાલતમાં આપણે રાખીએ, પહેલા આપણે ચાલુ નથી કરવું બલ્બને. ઓકે, હવે અહીંયા બલ્બ રાખી દઈએ. બલ્બમાં શું છે? તો કે એક ગોળાકાર ભાગ અને પછી તો કે એક ગૂંચળું
બરોબર, એક બુચડ આ બલ્બની નિશાની થાય અને આ પરિપથ શું થયો, પૂર્ણ થયો. આની વચ્ચે કશું પણ આપણે મૂકવાનું નથી, કે મૂકવું હોય તો મૂકી શકો છો. શું કે બીજી કળ મૂકી દઈએ, બીજી કળ મુકાય ન મુકાય, ચાલો એક કળથી આપણે કામ જે કંઈ કરવાનું છે એક કળથી આપણે થઈ ગયું. તો આ કળ અત્યારે કઈ દિશામાં છે, તો કે ખુલ્લો પરિપથ. તો આ પરિપથ કેવો થશે, ખુલ્લો સોરી બંધ પરિપથ. કેવો પરિપથ થશે, બંધ, કારણ કે આની અંદર જે અહીંયાથી પાવર આવે છે આ પ્લસ આ માઇનસ, તો આ જે પાવર આવે છે અહીંયા સુધી જ આવે છે, અહીંયાથી આગળ જતો નથી. જ્યારે આ પરિપથ છે પૂર્ણ થઈ ગયો, પણ જ્યારે બે પરિપથ પૂર્ણ નથી, મતલબ બે બે ધ્રુવ એને મળે નહીં ત્યાં સુધી બલ્બ છે પ્રકાશિત થવાનો નથી. બરોબર, તો હવે એવી રીતે આપણે બીજો પરિપથ પણ અહીં જોઈએ છે. બરોબર, તો એના માટે આપણે અહીંયા કળને હવે આપણે કેવું કરવાનું છે, ચાલુ પરિપથ કરવાનો છે, બંધ પરિપથ નહીં, ખુલ્લો પરિપથ. ઓકે, ચાલુ લખશો કે ખુલ્લો લખશો, ખુલ્લો શબ્દ સારો, તો ખુલ્લો પરિપથ. ઓકે, તો હવે ખુલ્લા પરિપથમાં આપણે જે કળ છે એને પહેલેથી જ આપણે બંધ કરી દીધી, હવે એના માટે આપણે શું મૂકવું, વિદ્યુત કોષ મૂકવો. ઓકે, આ વિદ્યુત કોષ એની જગ્યાએ તમે ઘણા બધા મૂકવા હોય તો શું કરવાનું, ઓકે આ પ્લસ આ માઇનસ, તો માઇનસ પછી શું આવશે, પાછું પ્લસ, પછી શું આવશે માઇનસ, આવી રીતે મૂકી શકો. ઓકે, વચ્ચે ટપકા કરી શકો, બે થી ત્રણ આપણે સેલ મૂકી શકીએ આની અંદર. આપણે અહીંયા એક મૂકવાનો છે, આપણે સમજવા માટે અહીંયા આપણે બે મૂક્યા હતા. ઓકે, હવે અહીં કળ પણ આવી ગઈ, કળ લખું છું ગુજરાતીમાં. પછી તો કે બલ્બ, બલ્બ માટે શું કરવાનું છે, તો કે એક આવી ગૂંચડું અને ગોળાકાર આખો ભાગ. ઓકે, તો આપણો પરિપથ થઈ ગયો. આ કેવો છે, તો કે ચાલુ ખુલ્લો પરિપથ છે. તો આ પરિપથ થઈ ગયો, આની અંદર સિમ્પલ છે, કઈ નથી. હા, વિદ્યાર્થી મિત્રો, જો આવો પ્રયોગ કરવાનું તમને મન થતું હોય ને, તો તમે તમારી જે કંઈ પણ ઇન્વર્ટરની વીજળી છે, બરોબર, પછી તે ઘરકામનો જે ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ હોય છે, બરોબર, મતલબ જે ડાયરેક્ટ જે આપણો જનરેટર ટ્રાન્સફોર્મરથી પર પાવર આવે છે, ઇલેક્ટ્રિસિટી આવે છે, એનો ઉપયોગ કરવાનો નહીં, માત્ર ને માત્ર વિદ્યુત કોષનો જ ઉપયોગ કરવાનો. ઇન્વર્ટરની જે બેટરી હોય છે એનો ઉપયોગ કરવો નહીં, માત્ર જે આપણે રમકડામાં એમાં ઉપયોગ કરીએ છીએ એવા વિદ્યુત કોષનો ઉપયોગ કરવાનો, ને જ્યાં બલ્બ હોય છે ને એ પણ નાના વોલ્ટનો લેવાનો, મતલબ કે જે પાવરનો ઓછો ઉપયોગ કરતો હોય ને તેવો, તો જ આ બલ્બ બલ્બ છે પ્રજ્વલિત થશે, નહીં તો જે આને જે જરૂરી વોલ્ટ છે ના મળે તો એ ના પ્રજ્વલિત થાય. બરોબર, મતલબ કે એ મતલબ ચાલુ ના થાય. અને જ્યારે તમે કોઈ પણ એવી ઇલેક્ટ્રિસિટીની અંદર જો કરતા હોય ને, ત્યારે પણ કોઈ પણ બલ્બને ખુલ્લા અટકવો ન જાય, કારણ કે એ ઘણી બધી ઉષ્માનું સર્જન કરે છે, જેને લીધે તેની સપાટી છે અતિશય ગરમ થઈ જાય, તેનાથી આપણે દાઝી પણ શકીએ. અને ક્યારેય પણ વિદ્યુત જે છે, બરોબર, જે આપણે તમને લોકોને ખ્યાલ જ છે કે તેના દ્વારા કોઈ પણ પ્રયોગ થવા જોઈએ નહીં, ખુલ્લા તારને અટકવું જોઈએ નહીં. બરોબર, કારણ કે તેનાથી આપણે ખૂબ જ ભયંકર એવો કરંટ ભાગી શકે છે. તો હવે બધું જે છે આપણે આગળના પાઠની અંદર જોશું.